પ્રણામ બધા જ પુણ્યશાળીઓ સુખ સાતામાં સ્વાધ્યાય શોર્ટ સ્વીટ બધાએ સમ્યક દર્શન શ્રદ્ધા એનું પાર્ટ વન અને પાર્ટ ટુ નું શ્રવણ કર્યું સ્વાધ્યાય કર્યો આજે આપણે બધા બહુ સરસ મજાનું આજનું આ વિષય છે જે સમ્યક દર્શનની વાત આપણી ચાલતી હતી એમાં થોડુંક જે વાત કરી હતી એમાં જ આજે આગળ વધવાનું છે આજનું આ સ્વાધ્યાય છે એની શુભ શરૂઆત કરતા પહેલા આપણે બધા જ વિશ્વની શાંતિ માટે ત્રણ નૌકારનું સ્મરણ કરી યુગાદી દેવ આદિનાથ પ્રભુની સ્તુતિ કરી ગુરુ ગૌતમ સ્વામી દાદાની સ્તવના કરી આજના આ સ્વાધ્યાયની શુભ શરૂઆત ચાલો તમે જ્યાં પણ બેઠા છો ત્યાંથી વિશ્વની શાંતિ માટે ત્રણ નૌકાર નું સ્મરણ નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉભાયાણમ નમો સવસાહુણમ एसो पञ्च नमुकारो सव्यपावपणासनो मङ्गलानां च सव्येसीं पडमं हवय मङ्गलम् पडमं हवय मङ्गलम् आदिमं वृद्धविनाथ मादिमं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं च वृषभ सुम ઋષભ સ્વામીનમ સ્તોમ અહીંયા બિરાજેલા ગુરુ ગૌતમ સ્વામી દાદા એમની પણ સ્તુતિ કરી આજની શરૂઆત કરીશું અંગુડે મારુ તવસે લભદિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરિએ મનવાંચિ તફડ દાતાર મનવાંચિત તફડ દાતાર બોલો બોલો શ્રી ગુરુ ગૌતમ સ્વામી ભગવાન કી જય પ્રણામ બધા જ સુખ આજે સરસ મજાના સ્વાધ્યાયની શરૂઆત કરીએ સમ્યક દર્શન અને પાર્ટ થ્રી પાર્ટ વન અને પાર્ટ ટુ ની અંદર આપણે ડેફિનેશન જાણી કે શ્રદ્ધા એટલે શું બરાબર બધાને યાદ છે ને શ્રદ્ધા એટલે શું દેખાય બુદ્ધિમાં ન સમજાય છતાં માનવું તેનું નામ જ શ્રદ્ધા છે આખે દેખાય કે પછી બુદ્ધિમાં બેસે તેટલું જ માનવું તેનું નામ અંધ શ્રદ્ધા છે તે શ્રદ્ધા નથી આ શ્રદ્ધાનું વિશેષણ શ્રદ્ધાનું ડેફિનેશન અને આપણે આ સેકન્ડ પાર્ટમાં જોયું કે પરમાત્મા અને ગુરુ ભગવાન પરમાત્મા અને ગુરુ ભગવાન વિશ્વાસપાત્ર છે ટ્રસ્ટ વર્ધી છે તેવો નિર્ણય કરીને જ આપણે વિશ્વાસ મૂકીએ છે એટલે તે અંધશ્રદ્ધા નથી પણ શ્રદ્ધા છે આ બધી જ વાત થઈ હતી મેં એમ પણ કીધેલું હતું પાર્ટ ટુ માં કે જે સાયન્ટિસ્ટ છે જે વૈજ્ઞાનિકો છે તે તો અજ્ઞાની છે પોતાની વાતને બદલનારા છે સ્વાર્થી છે ષડયંત્ર ષડયંત્ર અને કંભાંડો કરનારા છે તેથી તેઓ કંભાંડો એટલે સ્કેન્ડલ આજે એમ કહેશે કે આ દવા બરાબર છે પચીસ વર્ષ પછી એમ કહેશે કે આ દવામાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ હતો બરાબર પચીસ વર્ષ પછી કહેશે વૈજ્ઞાનિકો અજ્ઞાની છે અને આપણે એની ઉપર વાત માની લઈએ છીએ એ આપણી શ્રદ્ધા છે ને એ શ્રદ્ધા ખોટી છે તેઓ ટ્રસ્ટ વર્ધી નથી તેમના વચન પરનો વિશ્વાસ છે ને આપણો એ જ અંધ શ્રદ્ધા છે ગુરુ મેં એ પણ વાત કરી હતી આ થોડુંક રિવિઝન કરું છું કેમ કે આપણે આઠ કે નવ માર્ચે આપણે સેકન્ડ પાર્ટ લીધો આજે ત્રીજો પાર્ટ લઈએ છે એટલે તમારા મગજમાં કનેક્શન નહીં હોય કદાચ એ કનેક્શન તૂટી ગયું હશે કે સૌરભભાઈ કઈ વાત કરે છે શ્રદ્ધા એટલે શું સમ્યક દર્શન એટલે શું તો હું તમને ખાલી એક રિવિઝન કરાવું છું ગુરુ આપણે વાત થઈ હતી કે ગુરુ કયા ગુરુની વાત માનવી ગુરુની ટ્રસ્ટ વર્દીની ખાતરી કરવા માટે શાસ્ત્રકાર ભગવંતોએ આપણને કયા બે તો આન્સર છે આન્સર છે સનવિધ્નતા આન્સર છે સનવિધ્નતા અને ગીતાર્થતા યાદ આવ્યું હ ગીતાર્થતા જેને સૂત્ર જેને આગમ જેને ગ્રંથોનો જ અભ્યાસ કર્યો હોય માત્ર બાયહાટ કે ગોખ્યું ના હોય પણ એ સૂત્ર સાથે જેને એનો અર્થ કર્યો હોય સમજ્યો હોય અને અર્થને સમજ્યા પછી એ બરાબર કહી શકનારા હોય એવા ગુરુ ભગવંત એટલે કે ગીતાર્થ ગુરુ ભગવંત અને બીજું વિશેષણ શાસ્ત્રકાર ભગવંતે એ આપ્યું હતું કે ગુરુની જ્યારે પરખ કરો ગુરુને જ્યારે ટ્રસ્ટ વર્ધી માનવાના હોય ત્યારે એમનામાં બીજો ગુણ હોવું જોઈએ સનવિધ્નતાનો ગુણ એ સંવિઘ્નતા એટલે શું જે ગુરુ આપણને સંસાર તારવામાં મદદ કરે સંસારમાં રહેવા માટે નહીં સંસાર તારવા માટે મોક્ષમાં ધક્કો મારવા માટે જે ગુરુ આપણને પ્રેરણા આપે એવા ગુરુને કેવાય સંવિઘ્નતા જે આપણો સંસાર વધારે ને એ તો ગુરુ હોય જ નહીં જે આપણને સંસાર વધારવા માટેની બધી જડીબુટ્ટીઓ કરી આપે એ ગુરુ નથી પણ જે સંસાર છોડવા માટે સંસારથી પાર ઉતરવા માટે મોક્ષમાં જવા માટેનો માર્ગ માર્ગ બતાવે આપણી એ મોક્ષ માર્ગમાં જવાની જે ચિંતા કરે એવા ગુરુ ભગવાન એને સંદિંગ કહેવાય બરાબર છે તેમ પરમાત્માની પણ વિશ્વાસ ટ્રસ્ટવર્ધી ખાતરી પણ બે વિશેષણતી થાય છે હવે તમને એમ થશે કે આ સૌરભભાઈ ઓહો આપણે ભગવાન આપણે ભગવાનને માની લીધા છે આપણે ભગવાનને માની લીધા છે પણ આજે મારે તમારી પાસે બહુ સરસ મજાની વાત કરવી છે કોઈને પણ આપણે ભગવાન માની લઈએ કોઈ પણ વ્યક્તિ કાઈ પણ બોલે કે આ ભગવાન છે આપણે એને માની લઈએ હ એવું જ છે આપણે માની જ લઈએ છે બરાબર ને આપણે એવું માની જ લઈએ બાકી જો આપણે એવું માનતા ન હોય ને તો આપણું માથું છે ને આપણું માથું ખાલી આપણું માથું ખાલી દેરાસરમાં ઝુકે ઝૂકે છાતી ઉપર હાથ રાખીને તમારા દિલ ઉપર હાથ રાખીને કહેજો કે તમે ભગવાન એટલે કે ભગવાન મહાવીરના સિવાય કે ચોવીસ તીર્થંકરો સિવાય બીજે કઈ માથું ઝુકાવ્યું છે કે નથી

ત્યારે મનાય કે ગુરુ એની ઉપર એ ગુરુ પર 100% ભરોસો હા હું ગુરુ નથી હું ગુરુ નથી પણ જેની પાસે ગીતાર્થતા હોય જેની પાસે સંવિગ્નતા હોય એવા ગુરુનું ટ્રસ્ટર્ધી એની વાત માનવી એના ઉપર શ્રદ્ધા કરવી તો ભગવાન માટે નહીં આમ શોક લાગે ને તમને શોક લાગ્યો સૌરભભાઈ તમે કેવી વાત કરો છો તમે ભગવાન ટ્રસ્ટર્ધી છે કે નહીં એની વાત એની વાત તમે કરી જ કેવી રીતે શકો તો મારે તમને એની માટે કરવી છે કેમ કે તમે બરાબર જાણી શકો કે ભગવાન કોને કહેવાય બે વિશેષણ યાદ રાખજો બે વિશેષણ કયા કયા બે વિશેષણ છે હ કયા કયા બે વિશેષણ છે એક છે સર્વજ્ઞ અને બીજું છે વિતરાગ સર્વજ્ઞ અને વિતરાગ આ બે વિશેષણ જેમાં હોય હ એને પરમાત્મા કહેવાય જેવી રીતના ગુરુ હોય ગુરુમાં ગીતાર્થ થા બરાબર છે હવે ગીતાર્થ શું તો કે સર્વજ્ઞતા બધું જ જ્ઞાન આવી જાય સર્વજ્ઞતા બરાબર છે અને સંવિધતાનું પરાકાષ્ઠા શું એનું હાઈએસ્ટ લેવલ શું તો કે વિતરાગતા વિતરાગતા હું તમને બહુ સિમ્પલ વાતે સમજાવ હું તમને બહુ સિમ્પલ વાતે સમજાવ હા પ્રભુ કોને કહેવાય પરમાત્મા કોને કહેવાય કોઈ પણ વ્યક્તિ કોઈને કોઈએ પરમાત્મા કયા હું અહીંયા ટેડી બેર પડ્યું છે મારી સામે હવે હું ટેડીબેરને પરમાત્મા કહી દઉં કોઈને કોઈએ પરમાત્મા કયા તો આપણને ખાતરી તો કરવી ને કે હકીકતમાં તે પરમાત્મા છે કે નહીં આ ટેડી પરમાત્મા કીધા તો આ ટેડી બેર પરમાત્મા છે કે નહીં એની ખાતરી કરો કે ન કરો કરવી જ પડે કરવી પડે અને ખાતરી કઈ રીતે થાય બે વિશેષણથી થાય બે વિશેષણથી કે તેઓ સર્વજ્ઞ છે અને વિતરાગ છે કે નહીં આ ટેડી બેર સર્વજ્ઞ છે બધું જાણી શકે છે ના નથી જાણી શકતો આના આનામાં વિતરાગતા છે ના નથી મિત્રાગતા પણ નથી તો આ ટેડી બેર એ ભગવાન પરમાત્મા નથી એટલે જેણે કીધું છે કે આ પરમાત્મા આ આ પરમાત્મા જે એ ખોટા છે બરાબર ને સમજવાની વાત આ છે આપણને કોઈ કહી દે કે આ પથ્થરમાં ભગવાન છે ને આપણે માની લઈએ કે આ પથ્થરમાં ભગવાન છે અહીંયા માથું ટેકો તમારું પાર ઉતરી જશે આપણે માની લઈએ છીએ હા શાસ્ત્રકાર ભગવાન કહે છે ખાતરી કરો

પરમાત્માની પણ પરીક્ષા કરીને પછી જ તેમના વચન પર વિશ્વાસ મૂકવાનો છે તેથી જ તે શ્રદ્ધા છે અંધશ્રદ્ધા નથી પરીક્ષા કરવાની લાયકાત નથી પણ સમજવાની લાયકાત છે આજે હું તમને એવું સમજાવીશ કે તમને ખબર પડી જશે કે આપણા પરમાત્મા સર્વજ્ઞ છે આપણા પરમાત્મા પ્રભુ મહાવીર વિતરાગ વિતરાગી છે એની વાત આજે તમારી સુધી પહોંચાડવી છે આપણું સદભાગ્ય છે આપણું સદભાગ્ય છે કે જન્મ થી જેની પ્રતિમા પરમાત્મા તરીકે ઓળખાણ આપણને મળીને એ સર્વજ્ઞ છે અને વિતરાગજ છે આપણે બહુ લક્કી છે ફીલ લક્કી અબાઉટ ઇટ બધાનું એ સદભાગ્ય નથી હોતું તમે સમજી લો મારે બહુ ડિટેલમાં આ વાત નથી કરવી પણ હું અને તમે સત કુળમાં જન્મ લીધો છે મેં અને તમે જૈન કુળમાં જન્મ લીધો છે મે અને મને અને તમને આ જીન શાસન મળ્યું છે આપણે બહુ છે કે આપણને એવા પરમાત્મા તરીકેની મળી જે પોતે સર્વજ્ઞ છે વિતરાગ છે પણ બધાનું સદભાગ્ય નથી હોતું મેં તમને વાત કરી હતી પરમાત્માના સર્વજ્ઞતાની વાત આની પહેલાના સેકન્ડ પાર્ટમાં મેં કરેલી યાદ છે તમને મે તમને કીધેલું નવ તત્વ એના કેટલા ભેદો એના કેટલા પેતા ભેદો પછી કર્મ ગ્રંથ કર્મ ગ્રંથની અંદર કેટલા કર્મ કર્મના કેટલા પેતા ભેદો એની અંદર કેટલી બધી વાતો આ બધું કોણ જાણી શકે આટલું બધું કોણ કહી શકે જેની પાસે અલ્ટિમેટ નોલેજ હોય જેની માંસે સમ્યગ જ્ઞાનનો ઢગલો હોય જે પોતે સર્વજ્ઞ હોય એની સાબિતી મે તમને સેકન્ડ લેકચરમાં એટલે કે સેકન્ડ સ્વાધ્યાયમાં મેં તમને આપેલી હતી પણ આજે મારે તમને પરમાત્માની વિતરાગતાની કેટલીક સાબિતી કેટલાક પ્રૂફ મારે તમને આપવા છે તમે માંગ્યા નથી સાંભળી લેજો તમે મારી પાસે પ્રૂફ માંગ્યા નથી પણ તમને પણ અંદરથી ભરોસો થઈ જાય કે જે પરમાત્મા જે ભગવાન પાસે હું મારું રોજ માથું ટેકું છું જે પાર્શ્વનાથ દાદા પાસે હું જે માથું ટેકું છું ને એ હંડ્રેડ પરસેન્ટ પરમાત્મા છે કેમ કે પેલી વાત તો ફિક્સ એ સર્વજ્ઞ તો છે જ અનંત જ્ઞાની છે બાકી કોઈ પણ શાસ્ત્રો કોઈ પણ ઉપાડી લો નવ તત્વ કર્મગ્રંથ જીવ વિચાર આ તો જે મને મોડે આવડે છે જે હું કહી શકું છું તમને બાકી એવા એવા ગ્રંથોના નામ છે બોલતાય ન ફાવે એવા એવા ગ્રંથોના રચનાકાર જો પરમાત્મા હોય તો એ સર્વજ્ઞ પણ મારે તમને આજે પરમાત્માની વિતરાગતાની કેટલાક પ્રૂફ આપવા છે પ્રભુ વીર પ્રભુ વીર નો નિર્વાણનો સમય આવ્યો પ્રભુ વીર નો સમયે ઇન્દ્રએ પ્રભુને વિનંતી કરી હતી શું વિનંતી કરી પ્રભુ આયુષ્ય એક થવાનો છે એ ભસ્મ ગ્રહનો નો પ્રભાવ ઘટી જશે અને શાસનને નુકસાન ઓછું થશે પ્રભુએ શું જવાબ આપ્યો આ ઇન્દ્ર મહારાજે વિનંતી કરી થોડા ક્ષણ માટે રહી જાઓ બસ તમારા જન્મ નક્ષત્રમાં જે સંક્રાંત થવાનો છે ભસ્મ ગ્રહનો એનો પ્રભાવ ઘટી જાય અને પછી બધું બરાબર થઈ જશે શાસન ઓછું થશે પ્રભુએ જવાબ આપ્યો એક જવાબ આપ્યો પ્રભુએ અરિહંત પણ પોતાનું આયુષ્ય વધારી શકતા નથી અરિહંત પણ પોતાનું આયુષ્ય વધારી શકતા નથી અહીં પ્રભુના શાસનની અને અન્ય સર્વ ધર્મો કરતા અદભુત વિશેષતા જણાય છે હું કોઈની સાથે કોઈનું નામ કોઈ પણ બીજા ધર્મનું નામ લઈને કમ્પેર નથી કરી રહ્યો પણ હું કરતા રીતે આવી પ્રભુનું શાસન એવું માનતું નથી કે ભગવાન બધું જ કરી શકે આ જૈન શાસન છે બીજા બધા ધર્મોમાં જશો ભગવાન આપણે ઘણી વાર સાંભળતા હોઈએ કોઈક દુખી હોય બીજા ધર્મનો દુખી દુઃખી હોય ને ભગવાને મારી સાથે બહુ ખરાબ કર્યું છે ભગવાને મારી સાથે બહુ ખરાબ કર્યું છે આવા શબ્દો સાંભળવા મળે બરાબર છે એક જૈનના છે કર્મની થિયરી સાંભળવા મળે હ મારા કર્મ છે મારે ભોગવવાના છે મને આવ્યું છે મારા કર્મનો ઉદય આવ્યો છે આ એક જૈનના મુખમાંથી મુખ માંથી નીકળે કેમ તો પ્રભુએ પણ આ પાડ્યું પ્રભુ જો પોતાનું એક ક્ષણ માટે પણ આયુષ્ય વધારી દીધું હોત ને તો આખું ડામા ડોલ થઈ ગયું હોત આખું ડામાડોલ થઈ ગયું હોય વિત્રાગતા જતી રહ્યો એ વિતરાગત ન ગણાય પણ પ્રભુનું શાસન એવું માનતું નથી કે ભગવાન બધું જ કરી શકે કર્મ સત્તાના અધિકાર પર પ્રભુ પણ કંઈ કરી શકતા નથી અને એ વાત ખુદ પરમાત્મા એ સ્વીકારે છે પરમાત્માની કેવી પરાકાષ્ટાની હાઈ લેવલની વિતરાગતા હાઈ લેવલની વિતરાગતા બીજી તમને પ્રૂફ આપું બીજો પ્રૂફ દિવાળીના દિવસો આવે આપણે બધા મીઠાઈ ખાઈએ બરાબર ને હા સાચે એમાં તો છઠ કરવાનો છે સરસ મજાના ઉપાશ્રયમાં જઈને સાધુ ભગવન દિવાળીના દીપાવલીના કલ્પ દીપાવલીના કલ્પ ઉપર પ્રવચન કરે અને આપણે સાંભળવા જોઈએ બરાબર પણ આપણે બધા શું કરીએ સૌરભભાઈ દીપાવલી એટલે આપણી માટે તો જલસા ખાવું પીવું આરામ કરવું એશ કરવું સરસ કપડાં પહેરવા દીવા કરવા અને પછી જલસા કરવા લક્ષ્મી નું પૂજન કરવું આપણું આપણા બધાના મગજમાં આ બેઠેલું છે સાચું દીપાવલી જે પર્વ છે ને દીપાવલી નો પર્વ છે એ વખતે દીપાવલી કલ્પ સાધુ ભગવંતના સાંભળવા જોઈએ અને એમાં શું થાય દીપાવલી કલ્પની અંદર શું વાત કરવામાં આવે ખબર છે એમાં રાજાને જે રાજા હતા નામ ભૂલી ગયું રાજાનું એ રાજાને આવેલા આઠ સ્વપ્નોના ફળનું વર્ણન સ્વપ્નોના ફળ આઠ સ્વપ્નોના ફળનું વર્ણન પરમાત્મા મહાવીર પોતે કર્યું છે અને એની વાત સાધુ ભગવાન ભગવાન પોતાના સાધ્વી પર્વના ના અંદર કરે હવે આ આજે રાજાને જે આઠ સ્વપ્નો આવ્યા એનું વર્ણન પરમાત્મા મહાવીરે પોતે કર્યું હવે એમાં શું વર્ણન આવ્યું તો એમાં એ વર્ણન આવે કે આ 21000 હજાર વર્ષનું જે પાંચમારાનું જે શાસન છે 21000 હજાર વર્ષનું બરાબર એમાં શ્રાવકો કેવા થશે શ્રાવકોનો સ્વભાવ કેવો રહેશે સાધુઓ કેવા થશે તેનું વર્ણન છે એમ કહી શકાય કે જે જે બેહાલ થવાના છે છે નુકસાન થવાનું તેનું વર્ણન પરમાત્માએ પોતે કર્યું છે તમે સમજ્યા એ આઠ જે સ્વપ્નનું જ્યારે વર્ણન કરવામાં આવે એક એક સ્વપ્નનું વર્ણન એમાં એક વર્ણન મને યાદ છે કે એક રૂમ હશે એ રૂમ ની અંદર જે આમ કે ને કે સરસ મજાના ઘડા બાર થી સરસ મજાના ઘડા લાગશે પણ અંદર ગંદુ પાણી ભરેલું હશે ને એ જ પ્રખ્યાત હશે એ જ વચ્ચે રૂમ ની વચ્ચે પડ્યા હશે અને રૂમ ના કોર્નર ની અંદર સડેલા એવા સાચા પણ એ સાચા છે એકદમ પવિત્ર પાણી વાળા ઘડા પણ બાર થી એકદમ એકદમ આમ કે ખરાબ દેખાતા આ એક સ્વપ્ન નું વર્ણન પરમાત્મા માવીરે કર્યું છે પણ એનું સમરી શું છે ખબર છે શાસનના જે બેહાલ થવાના છે તેનું જ વર્ણન પરમાત્માએ કર્યું છે વિચાર કરો વિચાર કરો પોતે કઠોર કર્યા બાદ જે સ્થાપના કરી પોતે કઠોર કર્યા બાદ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કર્યા પછી જે શાસનની સ્થાપના પોતે ભગવાન મહાવીરે કરી તેના થનારા હા એ જ શાસનના થનારા બેહાલનું ખતમ થવાનું બેહાલનું આટલું એકદમ શાંતિપૂર્વક સ્વસ્થતાપૂર્વક વર્ણન કરવું એ વિતરાક સિવાય કોઈ કરી શકે સિવાય કોઈ કરી શકે આખું વર્ણન તમને સમજાવું તમે અહીંયા તો આપણા ઘરમાં અહીંયા તો ચુંદો બનતો ચુંદો ખબર છે ચુંદો બનાવે મુરબ્બો મુરબ્બો કહેવાય મને ખબર નથી તમે શું કહો પણ અમારા મુંબઈમાં અમારા ઘાટકોપર મુંબઈની અંદર અમે ચુંદો બોલીએ ચુંદો હા ચુંદો બોલાય જે થેપલા સાથે ખવાય અને મુરબ્બો બોલે ને તો ચુંદો ને મુરબ્બો એવું કહેવાય કે જેનો જેનું અથાણું બગડ્યું જેનું અથાણું બગડ્યું એનું આખું વરસ બગડ્યું જેનું અથાણું બગડ્યું એનું આખું વરસ બગડ્યું એક ચુંદો બનાવવા માટે મને યાદ છે અમને લોકોને મમ્મી ટેરેસ ઉપર મોકલે

તો આપણને કેટલી બધી આપણને કેટલી બધી ખડબડી ઉઠી જાય છે આપણને કેટલી બધી ખડબડી ઉઠી જાય છે વિચાર કરો પ્રભુએ શાસન સ્થાપ્યું પ્રભુએ પોતે શાસન સ્થાપ્યું અને એ જ શાસનની જે બેહાલ થવાનું છે જે જેની હાલત બહુ ખરાબ થવાની છે એની વાત કરતા કરતા પરમાત્મા પોતે સ્વસ્થતાપૂર્વક એ વાત કરતા હોય તો આને વિતરાગતા કહેવાય કે ન કહેવાય પોતે તમે ચેક કરો એને વિતરાગતા કહેવાય કે ન કહેવાય હા એને 100% વિતરાગતા કહેવાય 100% સર્વજ્ઞ વિતરાગના વચન એક ક્વેશ્ચન આપણને એમ થાય કે જે સર્વજ્ઞ છે જેની પાસે વિતરાગતા છે એમના વચન ઉપર જ વિશ્વાસ કેમ મૂકવાનો બીજા બધા ઉપર કેમ નહીં મૂકવાનો ક્વેશ્ચન થાય કે ન થાય હા સૌરભભાઈ તમને તો કેટલું બધું જ્ઞાન છે પણ હું કઈ સર્વજ્ઞ નથી ના મારામાં છે બરાબર અહીંયા અહીંયા આવવા આવવા માટે માટે મારે સરસ મજાના આમ તૈયાર થઈને તમારી સામે બેસવું પડે જો વિતરાગતા હો મારે ઇમ્પોર્ટન્ટ શું છે કન્ટેન્ટ મારે તમને ઇન્ફોર્મેશન આપવી છે બરાબર મારે તમને શીખડાવવું છે સ્વાધ્યાય કરવો છે પછી એમાં મારા કપડાને તમારે જોવાના નથી પણ મારામાં વિતરાગતા નથી અરે ના ના હું તો યુટ્યુબ પર આવવાનો છું મને કેટલા બધા લોકો સાંભળવાના છે મારે કપડા તો સારા પહેરવા જોઈએ હા મારો અવાજ બરાબર આવે એટલે મેં માઇક પણ મેં માઇક પણ ખરીદ્યું વિચાર કરો તમે અવાજ નતો આવતો નહોતું તમને સંભળાતું મેં માઇક પણ ખરીદ્યું વિતરાગતા નથી રાઈટ પોતાનું સારું દેખાડવા માંગુ છું એ વિતરાગતા નથી તો પછી એક ક્વેશ્ચન એમ થાય તો શું ખાલી સર્વજ્ઞ અને વિતરાગતાના વચન ઉપર જ વિશ્વાસ મૂકવાનો તો શાસ્ત્રકાર ભગવંત એમ કહે છે કે જુઠ્ઠું બોલવાના ત્રણ કારણ છે જુઠ્ઠું બોલવાના ત્રણ કારણ છે પેલા હું ઓલા ક્વેશ્ચનનો આન્સર આપું છું પણ આન્સર થોડોક લાંબો છે પણ તમે સમજો શાસ્ત્રકાર ભગવાન એમ કે છે કે જુઠ્ઠું બોલવાના ત્રણ કારણ છે પહેલું કારણ છે રાગ બીજું કારણ છે દ્વેષ અને ત્રીજું કારણ છે અજ્ઞાન અજ્ઞાન એટલે નો નોલેજ અજ્ઞાન કોઈ જુઠ્ઠું કેમ બોલે ત્રણ કારણથી બોલે રાગ દ્વેષ અને અજ્ઞાન วิตराग ने राग द्वेष नहीं वितराग ने जो परमात्मा महावीर छे के 24 એ 24 તીર્થંકર પરમાત્મા છે કે वितराग ને राग द्वेष નથી सर्वज्ञ ने अज्ञान नहीं એટલે કે પોતે સર્વજ્ઞ છે એટલે અજ્ઞાન નથી એમની પાસે અદ્ભુત નોલેજ છે એમાં કોઈ ડાઉટ નથી બરાબર એટલે છે ને એ ક્યારે ખોટું બોલતા નથી એટલે એમના વચન ઉપર આપણે શ્રદ્ધાપૂર્વક વિશ્વાસ કરવાનો છે કરવાનો છે કરવાનો છે બીજા બધા મારા જેવો છે હમણાં તમારી સામે સારું સારું બોલું છું બરાબર છે અને પછી બધું પતી જાય પછી કોઈકનો ફોન આવે અને એવો કોઈકનો ફોન આવે હા એવો કોઈકનો ફોન આવે કે જેમાં મારો ફાયદો દેખાતો હોય તો હું ખોટું પણ બોલી દઉં હું ખોટું પણ બોલી દઉં યા તો હું એની ઉપર ભડકી પણ જાઉં હું ક્રોધ પણ કરી લઉં હું રાગ પણ કરી લઉં હું દ્વેષ પણ કરી લઉં અને ઘણી વાર શું થાય ખબર ચાર જણા બેઠા હોય વાત ચાલતી હોય ઇન્ડિયાના પોલિટિક્સની બરાબર ઓલા ભાઈ ને આવડતું કઈ છે સર્વજ્ઞ છે જે વિતરાગતા છે જેનામાં વિતરાગતા છે જે વિતરાગી છે એના ઉપર જ વિશ્વાસ રાખવાનો એના ઉપર જ વિશ્વાસ મૂકવાનો છે તો તમને એમ થશે સૌરભભાઈ તમારી વાત કેમ માનીએ તો હું તમને બહુ સિમ્પલ વાત કરું છું આ બધું તમને જે આપી રહ્યો છું ને મારા મનની ઉપજ નથી મારા મનની ઉપર નથી કોઈ પણ સરસ મજાના પુસ્તકમાંથી સ્વાધ્યાય કરીને તમારી પાસે અહીંયા બધું મૂકું છું બરાબર છે હા જ્યારે મારામાં કેવળ મને જ્યારે કેવળ જ્ઞાન થશે મને જ્યારે આ ભાવમાં તો નથી થવાનો મને જ્યારે કેવળ જ્ઞાન થશે ત્યારે હું કહી દઈશ કે હવે હું સર્વજ્ઞ છું પણ હમણાં હું સર્વજ્ઞ નથી બરાબર છે પણ હું જે પણ તમારા સુધી પહોંચાડી રહ્યો છું એ કોઈ પણ સરસ મજાના સાધુ કે ભગવંતે લખેલી સરસ મજાના પુસ્તકમાંથી સરસ મજાનું સ્વાધ્યાય કરી અને અને તમારી તમારી પાસે પાસે પોતે સમજી પછી મૂકું છું એટલે તૈયારીમાં વાર લાગે છે બરાબર આગળ કરું રાગથી જુઠ્ઠું બોલાઈ શકે હું તમને એક્સપ્લેન કરું કે જુઠ્ઠું ક્યારે ક્યારે આપણે બોલીએ તો કે રાગથી જુઠ્ઠું બોલીએ કેવી રીતે પૈસા કમાવાનો લોભ હોવાથી આપણે બિઝનેસમાં જૂઠું બોલીએ છીએ બરાબર ફોર એક્ઝામ્પલ થર્ટી ફાઈવ પાઉન્ડનો માલ પડ્યો હોય કોઈક કસ્ટમર આવે તમે એને ફોર્ટી ફાઈવ પાઉન્ડનો ભાવ કહો બરાબર અને ઘરાક એ કસ્ટમર તમારી પાસે ફોર્ટીમાં માંગે તો તમે શું કહો તમે એમ જ કહો ને કે એટલામાં એ ભાઈ ચાલીસમાં તો ઘરમાં પડે છે પોસાતું નથી આપણે શું બોલીએ ફોર્ટી ફાઈવનો થર્ટી ફાઈવનો માલ ઘરે આવ્યો આપણે ફોર્ટી ફાઈવમાં કસ્ટમરને કીધો કસ્ટમર કે જે પ્લીઝ ફોર્ટી કરી દો ને આપણે શું કહીએ ખબર એ ભાઈ એટલામાં તો ઘરમાં આવ્યો છે ઘરમાં પડ્યો છે પોસાતું નથી હવે બોલો આ આ આ જુઠ્ઠું નથી પૈસા માટેનો રાગ છે હા આ આ મૃષાવાદ છે ને હા પડ્યું તું થર્ટી ફાઈવમાં ચાલીસ એમાં પા એ ઘર કસ્ટમર માંગે છે ફોર્ટી પાઉન્ડમાં પાંચ નો નફો છે તોય આપણે ખોટું શું બોલીએ ભાઈ ભાઈ આ ચાલીસ તો ઘરે પડ્યો છે નહીં ચાલે એના કરતા એમ બોલવું જોઈએ ને હા આપણે એમ કહીએ કે ભાઈ ચાલીસ ના છે હા આવું આપણે બોલી શકીએ કે ન બોલી શકીએ તો આપણે બધા શું પ્રજા સ્માર્ટ છે આવું બોલીએ ને સૌરભભાઈ તો ઘરા કસ્ટમર જતો રહે હા જતો રહે થોડુંક છે ને ભરોસો પોતાના પુણ્ય ઉપર પણ રાખવાનું છે હા કે જૂઠું નથી બોલવાનું જુઠ્ઠું નથી બોલવાનું પણ સૌરભભાઈ આ જે સિસ્ટમ છે આ જ સિસ્ટમ થઈ ગઈ છે જૂઠું બોલવું જ પડે તેનાથી બોલવું જ પડે એનાથી તો તો જ જ સંસાર ચાલે તમે પૈસા કમાવી શકો બાકી તમે સંસારમાં રહીને પૈસા કમાવી શકો નહીં તો મારે તમને ખાલી એટલું કેવું છે જો આ જ સિસ્ટમ છે તો જ યાદ રાખજો તેનાથી સંસારનું પરિભ્રમણ વધવાનું હું નથી કેતો દસ વૈકાલિક ની ચુલિકા દસ વૈકાલિક ચુલિકાની અંદર પ્રમાણે ચાલે તે સંસારમાં રખડવાનો છે જેને સંસાર તરવો હોય તેને સિસ્ટમથી ઊંધું ચાલવું પડશે સામા પૂરે તરવું પડશે મેં નથી કીધું સિમંદર સ્વામી ભગવાન કે છે જે સંસારની સિસ્ટમ પ્રમાણે ચાલે તે સંસારમાં રખડવાનો છે જેને સંસાર તરવો હોય તેને સિસ્ટમથી ઊંધું ચાલવું પડશે એને સામે જઈને તરવું પડશે હા આપણે કેટલું બધું જુઠ્ઠું બોલતા હોઈએ છે રાગના કારણે એને છોડવાનું હા સિસ્ટમની વાત કરી તો જણાવી દઉં સિસ્ટમની વાત કરીને તો જણાવી દઉં કે દુનિયામાં એવા પણ માણસો છે જે ધંધામાં કશું જૂઠું બોલતા નથી જેવું હોય તેવું કહે પણ બરાબર હા આપણે બધાએ પણ આ ધ્યાન રાખવાનું જેમ રાગથી ખોટું બોલાય છે તેમ દ્વેષથી પણ ખોટું બોલાય છે કોઈ વ્યક્તિ પર દ્વેષ હોય તો આપણે એના અવગુણ ન હોય તે પણ આપણે કહીએ અને કહીએ પણ વધારીને કહીએ કોઈ વ્યક્તિ ઉપર આપણને ગુસ્સો હોય અને કદાચ એના એનામાં એ અવગુણ ના હોય કદાચ તમે એનો નાનકડો એવો અવગુણ પણ જોઈ લીધો હોય કદાચ આપણે બીજાને કહીએ ને ત્યારે આટલો ન કહીએ એટલે આટલો વધારીને કહીએ આ ખોટું બોલીએ છે આપણે પ્રભુ છે ને પ્રભુ મહાવીર પ્રભુ મહાવીર પાસે ગૌતમ સ્વામી આવ્યા પ્રભુ મહાવીર સ્વામી પાસે ગૌતમ સ્વામી આવ્યા તો પ્રભુએ શું કહ્યું પહેલી વાર જ્યારે આવ્યા હા પેલી ઇન્દ્રભૂતિ ચલો ગૌતમ સ્વામી નોતા આવ્યા ઇન્દ્રભૂતિ આવ્યા પ્રભુ પાસે આવ્યા ત્યારે પ્રભુએ શું કહ્યું ખબર છે તમારા વેદો પ્રભુએ આમ નથી કીધું સાંભળજો તમારા વેદો અને વેદોની જેમને રચના કરી છે એ કરનારા ખોટા છે આવું પ્રભુ નથી કહ્યું આવું પ્રભુ નથી બોલ્યા પ્રભુએ એમ કીધું હે ઇન્દ્રભૂતિ તમે જે અર્ધ ઘટન કરો છો

પ્રભુના આખા જીવનમાં કોઈના પર દ્વેષ દેખાશે નહી એટલે પ્રભુ દ્વેષના કારણે ખોટું નથી હું શું છું દ્વેષ હોય છે ભગવાન મહાવીર વિતરાગતા છે આટલા બધા દ્વેષના નિમિત્તો મળવા છતાં પણ ક્યારે દ્વેષ કર્યો નહીં માટે દ્વેષ કર્યો નથી ને દ્વેષના કારણે ખોટું બોલવાના નથી કેમકે દ્વેષ આવ્યો જ નથી દ્વેષ થયો જ નથી અજ્ઞાનથી હવે ત્રીજી વાત કરું ભગવંતોએ કેવી આપણે બોલવામાં પણ કેવી સાચવેતી રાખવાની છે તમે મને પૂછો તમે મને હમણાં પૂછો કે સૌરભભાઈ તમારી દીકરીઓ ક્યાં છે તમારી દીકરીઓ ક્યાં છે હા હવે હું તમને એમ જવાબ આપું કે મારી દીકરી આ બાજુની રૂમમાં સૂતા છે મારી બંને દીકરી બાજુની રૂમમાં સૂતી છે એવો હું જવાબ આપું તો એમાં મને મૃષાવાદનો દોષ લાગે એમાં મને મૃષાવાદનો દોષ લાગે કેમ મૃષ સૌરભભાઈ તમને કેમ મૃષાવાદનો દોષ લાગે હ તો શાસ્ત્રકાર ભગવંત એમ કહે છે કે મારો જવાબ એમ હોવો જોઈએ કે હું સ્વાધ્યાય કરવા કરવાની શરૂઆત કરી એની પહેલા એની પહેલા મારી દીકરી બાજુના રૂમમાં સૂતી હતી અત્યારે ત્યાં હોવી જોઈએ પાકી ખબર નથી આપણે બધા છે ને અજ્ઞાનતામાં ખોટું બોલીએ આપણે જો આપણે બોલવામાં આપણને નથી શાસ્ત્રકાર ભગવાનતે શું કીધું છે એવું નથી કહેવાનું કે મારી દીકરી બાજુમાં સૂતી છે મારે એવો જવાબ અપાય કે સ્વાધ્યાય કરવા બેઠો એની પહેલા મારી દીકરી બાજુના રૂમમાં સૂતી હતી પણ હમણાં હમણાં અત્યારે ત્યાં હોવી જોઈએ મને પાકી ખબર નથી હા આ છે અજ્ઞાનતા ખબર હોવી જોઈએ આપણે બધા શું છે જ્ઞાની પોતાની જાતને સમજી લઈએ અને પછી જ્ઞાનની અંદર આપણે ખોટું બોલીએ ભગવાન તો સર્વજ્ઞ છે ભગવાનમાં અજ્ઞાન પણ નથી એટલે ભગવાનને ખોટું બોલવાનું કોઈ કારણ રહ્યું નથી આ બે વિશેષણ તમે બરાબર સમજી જજો બે વિશેષણ કયું એક તો સર્વજ્ઞતા અને બીજું વિતરાગતા અને ભગવાન ક્યારે જુઠ્ઠું બોલી ન શકે કેમ કે એમનામાં નથી રાગ નથી દ્વેષ અને નથી અજ્ઞાનતા બરાબર છે આ સમ્યક દર્શન ભગવાન ઉપર ભરોસો રાખવા માટેનો આજનું આ સ્વાધ્યાય છે ભગવાન ઉપર ભરોસો બીજું બધું છોડી દો બીજું બધું છોડી દો ભગવાન ભગવાન આપડા પરમાત્મા પરમાત્મા મહાવીર પરમાત્મા સિમંદર સ્વામી દાદા બસ આ આ સાચું શ્રદ્ધા છે આ સાચી સમ્યક દર્શન હતા આગળ વાત કરું

જે ગીતાર્થ ગુરુ છે ધર્મ શાસ્ત્રોના અભ્યાસથી પર્યાપ્ત જ્ઞાન હોય કદાચ કોઈ ચીજનું અજ્ઞાન હોય તો તે વિશેનું અજ્ઞાન પોતે કબૂલ કરે મને નથી ખબર એમ કહી દે મને નથી ખબર મને મારા પણ ગુરુને પૂછવું પડે ગપ્પા ગોળા નો મારે હા ગપ્પા ન મારે એટલે તેઓને પણ ખોટું બોલવાનું કારણ નથી એટલે યાદ રાખજો ભગવાનને ખોટું બોલવાનું કારણ નથી અને ગુરુને પણ ખોટું બોલવાનું ક્યારેય કારણ નથી જ્યારે જ્યારે શ્રદ્ધાની વ્યાખ્યા કરાય ને જ્યારે જ્યારે શ્રદ્ધાની વાત કરું છું સમ્યક દર્શન ની વાત કરું ને ત્યારે નાના નાના છોકરાઓ મળે અને એક પ્રશ્ન મને પૂછે અંદર કે શું દેવ ગુરુ કહે તેમાં કોઈ પ્રશ્ન નહીં કરવાનો જ્યારે જ્યારે પણ વાય આપણે બધા છોકરા આપણા છોકરાઓ છે ને વાય નો ક્વેશ્ચન આપણને પૂછે છે વાય વાય નીડ ટુ ડુ ધીસ વાયુ વોટર વાય 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 આ વાય છે ને

શાસ્ત્રકાર ભગવંતે આ પદાર્થ બહુ સરસ આપ્યો છે શું આપ્યો છે હું તમને કહું આ ક્વેશ્ચન ના રિલેટેડ છે આ ક્વેશ્ચન ના રિલેટેડ છે પ્રભુના વચનો પ્રભુના શાસનના પદાર્થોના બે વિભાગ પડે છે એક પહેલો વિભાગ હેતુ ગ્રાહ્ય હેતુ ગ્રાહ્ય કદાચ નામ કદાચ તમને યાદ નહીં રહે પણ તમને એનો મીનિંગ યાદ રહેશે હેતુ ગ્રાહ્ય અને બીજું છે આજ્ઞા ગ્રાહ્ય આજ્ઞા ગ્રાહ્ય હેતુ ગ્રાહ્ય નો મિનિંગ શું તો કે જે પદાર્થને લોજિક સાબિત કરી શકાય એને કહેવાય હેતુ ગ્રાહ્ય અને બીજું છે આજ્ઞા ગ્રાહ્ય જે પદાર્થને જે ટોપિકને લોજિક થી સાબિત ન કરી શકાય જે શ્રદ્ધાથી સ્વીકારવાનું હોય એને કહેવાય આજ્ઞા ગ્રાહ્ય સમજાય છે પ્રભુના વચનનો પ્રભુના શાસનના હેક પદાર્થનો ટોપિકનો બે વિભાગ પડે છે હેતુ ગ્રાહ્ય છે આજ્ઞા ગ્રાહ્ય હેતુ એટલે જે પદાર્થને લોજિકથી થી એક્સપેરિમેન્ટ એક્ઝામ્પલ્સ થી સાબિત કરી શકાય એને કહેવાય હેતુગ્રાહ્ય આજ્ઞા ગ્રાહ્ય જે પદાર્થને તર્કથી સાબિત ન કરી શકાય જે માત્ર શ્રદ્ધાથી સ્વીકારવાનું હોય એને કહેવાય આજ્ઞાગ્રાહી ફોર એક્ઝામ્પલ શરીરની અંદર જીવ છે આ શરીરની અંદર જીવ છે આત્મા છે એક ભવમાંથી એ આત્મા બીજા ભવમાં જાય છે આત્મા કર્મને બાંધે છે આત્મા કર્મનો ભોગતા છે આ પદાર્થને લોજિક થી સાબિત થઈ શકે આ પદાર્થને મારે તમને લોજિકથી સાબિત કરવી હોય તો હું તમને કરી શકું આપણે કરી છે તમે સ્વાધ્યાય સાંભળ્યું હશે પ્રદેશી રાજા અને ગણધરની સરસ મજાનો સંવાદ કે આત્મા છે કે નહીં બરાબર છે જો એ પણ તમને ન સમજાય તો તમારે છે ને કલ્પસૂત્રની અંદર ગણધર વાદ આવે કલ્પસૂત્ર પર્વ પ્રદૂષણના પ્રવચનોની અંદર ગણધર નું એક આખો દિવસ આવે એની અંદર આપણે જે કોઈ પણ કલ્પસૂત્ર વાંચતું હોય એ સાંભળતું હોય એની અંદર ગણધર વાદની અંદર ગૌતમ સ્વામીને આ જ શંકા હતી જીવ છે કે નહીં અને શાસ્ત્રકાર ભગવંતોએ કલ્પસૂત્રની અંદર એકદમ તર્કબદ્ધ રીતે લોજિકલ રીતે તેને સાબિત કરી બતાવ્યું છે બરાબર છે એટલે પહેલું શું થયું હેતુ ગ્રાહ્ય બરાબર લોજિક લોજિકલી સમજાવ્યું તમને સમજાઈ ગયું તો હેતુ ગ્રાહ્ય છે હવે મારે તમને બીજી વાત કેવી છે બટેટા બટેટામાં જીવ છે બરાબર એ વનસ્પતિ કઈ છે આપણને હું નામ એ સાયન્ટિસ્ટ નું નામ ભૂલી ગયો મને હમણાં યાદ હતું આપણા ત્યાં જેને જેને ફાઇન્ડ આઉટ કર્યું એમનું નામ વિક્રમ સારાભાઈ કે ના વિક્રમ સારાભાઈ નહીં જીઆરડી ટાટા મને એક્ઝેક્ટલી નામ યાદ નથી પણ એમને વનસ્પતિ કાયની અંદર વનસ્પતિ કાયની અંદર જીવ છે એવું એમને પ્રૂવ કર્યું એવું એમને પ્રૂવ કર્યું એટલે કે બટાકામાં જીવ છે એ સાબિત થઈ શકે બટાટામાં જીવ છે એ સાબિત થઈ શકે હવે બટેટાની અંદર અનંતા જીવ છે અનંતા જીવ છે એ પદાર્થ તર્ક લોજિક થી સાબિત થઈ શકે નહીં તમે સમજી લો મારી વાત આજે તમને બરાબર સમજાવી દો બરાબર છે હું તમને શું કહું છું તમને લોજિક સમજાય છે મારી વાતનો બટેટામાં જીવ છે એ હું તમને કહી શકું કે બટેટામાં જીવ છે બરાબર પણ બટેટાની અંદર અનંત જીવ છે એને કદાચ હું લોજિક થી કે એક્સપેરિમેન્ટથી સાબિત ન કરી શકું પણ એને શ્રદ્ધાથી સ્વીકારવાનું છે શ્રદ્ધાથી સ્વીકારવાનું છે કોણે કીધું છે આ વાત તો કે મારા પરમાત્મા પરમાત્માજ્ઞા ગ્રાહ્ય જ છે તેમાં તર્ક ન લગાડાય તેને તર્કથી સાબિત કરવા जाओ તો શાસનની હિલના થાય છે એટલે આજ્ઞા ગ્રાહ્ય પદાર્થોમાં તો પ્રશ્ન ને અવકાશ રેતો જ નથી હવે આપણા છોકરાઓને આ આજ્ઞા ગ્રહય અને હેતુ ગ્રાહ્ય કેવી રીતે સમજાવી એમને એમને શ્રદ્ધાથી માનવાનું છે પણ કમનસીબી એવી છે કે આપણે એવા દેશમાં બેઠા છે આપણે એવા અનાર્ય દેશમાં બેઠા છે કે ત્યાં જેવું ખાઈએ જેસા શું કહીએ જેવું અન તેવું મન જેવું અન તેવું મન એટલે એ એ શ્રદ્ધામાં બેસવાની જ નથી એ માનવા તૈયાર જ નહીં થાય તમે મને દેખાડો કે અનંતા જીવ ક્યાં છે તમે અને તમે છે ને એને તર્ક એને એને તમે લોજિકલી અનંતા જીવ સમજાવવા જશો ને તો તમે નહીં પ્રૂવ કરી શકો તમે એને નહીં પ્રૂવ કરી શકો અને નહીં પ્રૂવ કરી શકો માટે શું થશે ખબર છે એ કહેશે જો તારી પાસે પ્રૂફ નથી એટલે તમે ખોટા છો એટલે જૈન શાસનની હિલના થશે એટલે યાદ રાખજો જે તર્કથી સમજાવવાનું છે જે લોજિકલી સમજાવવાનું છે એ જ સમજાવો જે તર્કથી નથી સમજાવવાનું ને એને અલગ રીતે સમજાવો હમણાં જ હું તમને વાત કરું આ આ શુક્રવારે શુક્રવારે અંદર છોકરાઓ માટે શત્રુજયની ભાવયાત્રા રાખી શત્રુજયની છ ગઉની ભાવયાત્રા આ શુક્રવારે રાખવામાં આવેલી હતી અને એની અંદર બહુ નાના નાના છોકરાઓ હતા બે વર્ષ ત્રણ વર્ષ ચાર વર્ષ આઠ વર્ષ દસ વર્ષ પંદર વર્ષ સુધીના બધા છોકરાઓ ત્યાં બેઠા હતા એમાંથી એક દીકરીએ બહુ સરસ મજાનો ક્વેશ્ચન પૂછ્યો કે તમે એમ છો સૌરભ સર કે આ જગ્યા ઉપરથી અનંત કે આ શત્રુજય ઉપરથી અનંત આવું ક્યાં લખ્યું છે છે આવું આવું કોણે કીધું તમે જોયું છે હાઉ ડુ યુ નો હ વેર ઇઝ ઇટ રિટન હુ હેઝ ગીવન યુ ધીસ ઇન્ફોર્મેશન હવે આવી બધી વાત એ છોકરીએ મને કરી જે વાત એની સાચી છે હવે મેં એને એ રીતે સમજાવ્યું મેં એમ કીધું મેં જે આન્સર આપ્યો કદાચ કોઈ બીજો સારો પણ આન્સર આપી શકે છે પણ મારા મગજ કેમ કે આ કેવું છે આવા ક્વેશ્ચન હું ઘરેથી નક્કી તો કરીને ન ગયો હોય કે આવા ક્વેશ્ચન મને પૂછવામાં આવશે ત્યાં તો જે ક્વેશ્ચન ફાયર થાય છોકરાઓ પરથી એટલે એનો આન્સર મારે આપવો પડે ત્યારે મેં ખાલી એટલું કીધું મેં એમ કીધું કે તું જે સ્કૂલમાં ભણે છે જે બુક્સમાંથી તું ભણે છે ત્યારે તને ખબર પડી કે આ બુક્સ ની અંદર જે મટીરિયલ છે જે કન્ટેન્ટ છે જે મેથ્સ ના સમ્સ છે કે થિયરમ્સ છે એ બધું કેવી રીતે આવ્યું તો કે ના એ તો મારા ટીચર ઉપર મને ભરોસો છે અને મારા ટીચરે કીધું છે કે આ બુક રેફર કરવાની અને આ બુકમાંથી ભણવાનું યા તો ગૂગલ ઉપર મને ભરોસો છે એટલે હું ગૂગલ ની વાત માનીને આજ થિયરમ કે આ જ મેથેમેટિક્સ નો જે સમ છે કે આજ ભણવાનું છે એને મેં એક્સેપ્ટ કરી લીધું છે મેં કીધું બસ એવી રીતે જ એવી રીતે આપણા જે એન્સિસ્ટર છે દાદા પરદાદા એના દાદા એમના વાયા વાયા આ બધું વાત ખબર પડી છે કે આ શત્રુંજય તીર્થ ઉપર અનંત આત્મા મોક્ષે ગયા છે એમને જોયું છે આપડા બેડ છે કે આપણે જોઈ નથી શક્યા બાકી આપણે પણ માનવું જ જોઈએ આપણે શ્રદ્ધાથી માનવું જોઈએ કે અહીંયા છે તો પણ એ છોકરી રેડી નહોતી સમજવા માટે કે ના 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 સ્કૂલનું બરાબર છે તમારી વાત બરાબર નથી હજી એ માનવા તૈયાર નોતી અને ત્યારે

કે આ તીર્થ ઉપરથી અનંત આત્મા મોક્ષે ગયા છે તમે એની વાત માનો કે ન માનો હંડ્રેડ પર્સન્ટ માનીએ અમારા ગુરુદેવ અમને એમ એવી ના કે દાદા અને એટલે જ ગુરુદેવે બેનોની જ્યારે શિબિર કરે ને મારા મમ્મી મમ્મીના એજનાની શિબિર કરે ગુરુદેવ ત્યારે ગુરુદેવ એમ જ કહે છે કે બેનોએ ખાસ કરીને નવ તત્વ જીવ વિચાર આ બધું ભણવું જોઈએ આ છે ને મેં પહેલા પણ કીધું તું આજે પણ કહું છું કે ઘરની બેનો કે ઘરની શ્રાવિકા જો જો બરાબર ધાર્મિક નો અભ્યાસ બરાબર કરે તો આખા ઘરને તારવાની શક્તિ એનામાં છે આખા ઘરને તારી જાય આખું ઘર તરી જાય પણ ઘરમાં જ ને એક પુરુષ હોય ને એ બગડે કદાચ એ દારૂડિયો થઈ જાય એ ઊંધે રસ્તે ચડી જાય ને તો એ પુરુષ પોતાનું જ બગાડે આખા પરિવારનું ન બગાડી શકે પણ જો સ્ત્રી બગડે તો આખા આખા ઘરનું બગાડે પણ જો સ્ત્રી સુધરે તો આખા ઘરને આખા ઘરને મોક્ષના માર્ગે ચડાવી શકે એટલી તાકાત છે અને ત્યારે મેં એ છોકરીને એમ જ કીધું તું તારી મમ્મી ની વાત માને છે એકદમ હંડ્રેડ પર્સન્ટ 100% એ છોકરી માની જશે અને તમારી વાતને માનશે કદાચ મારી વાતને નહીં માને અને મને એવું લાગે છે કે એ દીકરી માની પણ ગઈ હશે આ કેવી રીતે સમજાવવાનું છે હેતુ ગ્રાહ્ય અને આજ્ઞા ગ્રાહ્ય રીતે જ પણ હવે તો એવો જમાનો આવી ગયો છે સૌરભભાઈ કે છોકરાઓ આપણી વાત માનવા જ તૈયાર નથી માની વાત તો માનવા જ તૈયાર નથી પણ આ કલયુગ છે આમાં તો હું પણ કઈ ન કરી શકું કલયુગ ને સલામ કરીને આગળ ચાલવાનું છે બરાબર છે કોઈ એવો વટ રાખી શકે નહીં કે હું તો જે સાબિત થાય તે જ માનું કોઈ એવો વટ રાખે હ દરેક વ્યક્તિ દુનિયાના અનેક કાર્યો શ્રદ્ધા કે અંધશ્રદ્ધાથી જ કરે છે તર્કની શક્યતા જ તેમાં હોતી જ નથી નાના હતા સમજ વગરના હતા ત્યારે માતા પરની શ્રદ્ધાથી તેમણે કહ્યું તે કર્યું તો આજે જીવતા છીએ આજે જીવતા છે મમ્મીએ કીધું અહીંયાથી કૂદકો નહીં મારતો વાગી જશે અને તો એ માર્યો તો વાગી જ જાય અને બીજી વાર મમ્મીને કેવું ન પડે કેમ કે મમ્મીએ પહેલી વાર કીધું કે વાગી જશે કૂદકો નહીં મારતો તોય માર્યો વાગ્યો પણ માની વાત ત્યારે શ્રદ્ધાથી સમજી લીધી કે હવે બીજી વાર કૂદકો નહીં મારું બીજી વાર કૂદકો નહીં મારું ત્યારે કેવી માની ઉપર શ્રદ્ધા બેસી ગઈ આજે પણ આપણી સમજ પૂરી નથી આજે આજે પણ આપણે બાળક જ એવા છે અનેક ક્ષેત્રોમાં શ્રદ્ધાથી જ કામ કરીએ છીએ તે મેં પહેલા પણ આપણે તમને જણાવ્યું બરાબર જે પદાર્થ તર્કથી સાબિત થઈ શકે તેવા છે તેમાં પ્રશ્ન કરી શકાય પણ તે પ્રશ્ન કેવા હોવા જોઈએ જિજ્ઞાસાથી થઈ શકે શંકા ન કરાય જે પદાર્થ લોજિકલી સાબિત થઈ શકે ફોર એક્ઝામ્પલ ફોર એક્ઝામ્પલ આઠમ અને ચૌદસના ના વનસ્પતિ કાય આઠમ અને ચૌદસના ના વનસ્પતિ ખાઈ નથી ખાવાની એનું સાયન્ટિફિક રીઝન કોઈને ખબર છે એમનું સાયન્ટિફિક રીઝન કોઈને ખબર છે હું શું કહેવા માંગુ છું તમને હા જગદીશચંદ્ર બોઝ હમણાં આવ્યું બરાબર છે હા કોઈને ખબર છે હું તમને તર્ક સમજાવું આઠમ અને ચૌદસ ના આપણે વનસ્પતિ કાય સાયન્ટિફિકલી કેજો જૈન ધર્મના હિસાબે નહીં કહેતા સાયન્ટિફિક રીઝન શું છે કોઈ મને કહેશે વોટ ઇઝ ધ સાયન્ટિફિક રીઝન બિહાઇન્ડ વાયુડવી આપણે જેને માણ વાંધો કે ભગવાન મારા સાહેબ સાધુ ભગવાન આપણને એમ કે ભાઈ તું પાંચ તિથિ પાડ દસ તિથિની રવાત રેવા દે બરાબર છે આપણામાં બહુ સરસ મજાનું સેટિંગ છે જેમ દરિયામાં ઓટ આવે પાણી હા જ્યારે હાઈ ટાઇડ અને લો ટાઇડ આવે બરાબર છે હાઈ ટાઇડ અને લો ટાઈડ આવે હું સાયન્ટિફિક રીઝન આપું છું એવી રીતે આપણા બોડી ની અંદર પણ એવરીથિંગ ઇન એક્સેસ ઇઝ બેડ કે ને વધારે પડતું હોવું વધારે પડતું હોવું એ પણ ખરાબ એવરીથિંગ એક્સેસ ઇઝ બેડ એટલે કે આપણા બોડી ની અંદર 80% અગર હું ખોટો ન હોતો 80 કે 90% વોટર છે પાણી છે પાણી એ પાણીનું કન્ટેન્ટ જો વધી જાય ને બોડીની અંદર હ તો આ બોડીની અંદર હોર્મોનલ ચેન્જીસ થાય બીમારી આવે અને બીમાર પડી હંડ્રેડ પર્સન્ટ સાયન્સ કે છે અને સાયન્ટિફિક રીઝન એ છે કે વનસ્પતિ ગ્રીન વેજીટેબલ્સની અંદર વોટર કન્ટેન્ટ વેરી હાઈ હોય અને જો તમે એટલે તિથી ક્યારે આવે બે દિવસ પછી તિથિ આવે બે દિવસ પછી તિથિ આવે બે દિવસ છોડીને તિથિ આવે બે દિવસ છોડીને દસ તિથિ ગણો તો હું એની વાત કરું છું બરાબર છે એટલે એ વોટર કન્ટેન્ટ એ હાયર વોટર કન્ટેન્ટને ઓછું કરવા માટે સાયન્ફિકલી રીઝન એ આપવામાં આવે છે કે આપણે આઠમ ચૌદશ કે પછી મોટી મોટી તિથિના પાચમના આપણે વેજીટેબલ્સ નથી વાપરવાના ગ્રીન વેજીટેબલ્સ નથી વાપરવાના આ કઈ રીતે થઈ આ સાયન્ટિફિક રીઝન થયું બરાબર પણ હવે તમે મને એમ કયો જૈન ધર્મનો રીઝન શું જૈન ધર્મ પ્રમાણે સાચો રીઝન શું આપણને એ પણ નથી ખબર આપણને શંકા કુ શંકા તો જવા દો આપણને જિજ્ઞાસા પણ નથી થતી જાણવાની કે કેમ નહીં કેમ નહીં કોઈ મને એમ કહેશે કોઈ મને એમ કહેશે કે સૌરભભાઈ એ દિવસે આપણું આયુષ્યનો એટલે કે તિથિના દિવસે આયુષ્યનો બંધ પડે માટે રાઈટ છે એક રીતે તમે સાચા છો એક રીતે તમે સાચા છો એમાં કોઈ ડાઉટ નથી કે એ મોસ્ટલી મોસ્ટલી આયુષ્યનો બંધ બંધ એટલે કે કે ભવના આયુષ્ય એ તો પર્વના દિવસોમાં પર્વ તિથિઓના દિવસોમાં આયુષ્યનો બંધ પડે પણ શાસ્ત્રકાર ભગવન એમ કે છે કે આ તિથિઓ દ્વારા આ તિથિઓના દિવસે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે ખબર છે આપણી અંદર આ શક્તિ આ વેજીટેબલ્સ આ ની પાછળ પડીને આપણે જે આ શક્તિ કરીએ છીએ કરવા માટે આ મેન આશય છે આ છે આ આપણને જિજ્ઞાસા નથી થતી કે મેન રીઝન શું છે આપણને આયુષ્યનું ખબર છે આપણને સાયન્ટિફિકલ રીઝન ખબર છે કદાચ પણ આપણને એ નથી ખબર કે આપણે આપણા જીવનમાંથી એ આ શક્તિને તોડવાની છે એ ગ્રીન વેજીટેબલ્સ ઉપર એટલી બધી આપણને આશક્તિ છે એ આશક્તિને તોડવા માટે આઠમ ચૌદસ પાંચમ બાકી ઓલું પણ કરેક્ટ છે ઓલો આન્સર પણ કરેક્ટ છે આયુષ્યનો સાયન્ટિફિક રીઝન વોટર કન્ટેન્ટનો પણ આન્સર કરેક્ટ છે પણ કહેવાનો અર્થ એ છે કે આપણને જીવન દરમિયાન આજે ચૌદસનું ચૌદસ ના આજે આપણે ગ્રીન વેજીટેબલ ન ખાધા પણ કાલે તો પાછા નોર્મલ બેક ટુ સ્કવેર થઈ જઈએ કાલે પાછા બેક ટુ સ્ક્વેર થઈ જઈએ કે ના મારે ઓલું ખાવું છે મને તો શાક ભાવે જ છે પણ સતી એટલે છોડ્યું તું ના સાચું આ શક્તિને એના ઉપરની આ શક્તિ તોડવા માટે આપણે નથી વાપર્યો એ આશય હોવો જોઈએ પણ ચાલો મારે એ વાત આ તો જસ્ટ એક ક્વેશ્ચન આવ્યો મનની અંદર પ્રશ્ન કેવી રીતે થવો જોઈએ તો જિજ્ઞાસાથી ઈગરનેસ શંકાથી નહીં પ્રશ્ન બે રીતે થાય જિજ્ઞાસાથી થાય અને શંકાથી થાય તમે 25 વર્ષથી જે દવા દવા કરતા હો હો તમને પૂરો વિશ્વાસ હોય તેમની પાસે તમે લેવા ગયા તમે કદાચ તેમને દવા વિશે કંઈક પૂછો પણ ખરા હ અને પછી તમે બારગામ ગયા છો અચાનક બીમાર પડ્યા સાવ અંજાણિયા ડોક્ટર પાસે દવા લેવા જાઓ તેને પણ તમે દવા વિશે પૂછો છો આ બંનેને તમે જે દવા વિશે પૂછો છો તમારા ફેમિલી ડોક્ટરને પૂછો છો અને અંજાણિયા ડોક્ટરને પૂછો છો બેમાં ફરક બેમાં કશો ફરક પડે અફકળ સૌરભભાઈ ઘણો ફરક પડે શું ફરક પડે તો કે પહેલા ડૉક્ટરને તમે પૂછો છો ત્યારે એટલું નક્કી છે કે દવા લેવાની તો છે જ તમારે જાણકારી જોઈએ છે પણ દવાથી સારું થશે એવો વિશ્વાસ છે શંકા નથી બરાબર ને પેલા ફેમિલી ડોક્ટર પાસે બીજા ડોક્ટર પૂછો છો ત્યારે વિશ્વાસ નથી હોતો શંકા હોય છે ખરેખર આ દવાથી સારું થશે પેલો પ્રકારનો પ્રશ્ન જીજ્ઞાસા છે બીજા પ્રકારનો પ્રશ્ન શંકા છે ગુરુ કહે કોઈ ગુરુ કહે કે કાગડો ધોળો છે વાઇટ છે બે શિષ્ય હોય એક શિષ્ય સામે પ્રશ્ન કરે કાગડો તો કાળો છે આપે આપ ગુરુએ એને વાઈટ કેમ કીધો છે ધોળો કેમ કીધો છે અને બીજો શિષ્ય પ્રશ્ન કરે આપે કહ્યું એટલે નક્કી છે કે કાગડો ધોળો છે પણ મને કાગડો કેમ દેખાય છે મને કેમ કાળો દેખાય છે તમે સમજા બંને એક શિષ્ય ક્વેશ્ચન રિપ્લાય કર્યો કાગડો તો કાળો છે તમે કેમ એને ધોળો કયો છો અને બીજો શું પ્રશ્ન આપે કહ્યું એ નક્કી એટલે બરાબર એ ધોળો જ છે પણ મને કેમ કાળો દેખાય છે બંનેમાં ફરક છે ને આમાં બીજા શિષ્ય ગુરુના વચન પર શ્રદ્ધા કરી પોતાની આંખ પર શંકા કરી પોતાની માન્યું અને ગુરુના વચન ઉપર પ્રશ્ન પ્રશ્ન કર્યો તેવો કરતી વખતે પણ એટલું નક્કી હોય કે ગુરુ કહે તે સ્વીકારવાનું તો છે જ તો જિજ્ઞાસા કહેવાય કે શંકા નહીં તો જિજ્ઞાસા કહેવાય ગુરુ ઉપર તમારે પેલા ભરોસો રાખવાનો છે ને પછી પ્રશ્ન પૂછવાનો છે તો એ જિજ્ઞાસા સાથેનો પ્રશ્ન છે એ શંકા નથી એ શંકા નથી જિજ્ઞાસાથી પૂછવું જિજ્ઞાસાથી પૂછવું એ તો આપણા અતિચારની અંદર પણ આવે છે પૃછા એક નામનો સ્વાધ્યાય છે ક્વેશ્ચન એન્ડ આન્સર્સ ઘણીવાર છે ને મને ક્વેશ્ચન હું મને ઘણા બધા કે કે સૌરભભાઈ તમે ક્વેશ્ચન અને આન્સર્સ રાખો હવે પ્રોબ્લેમ શું થાય ક્વેશ્ચન અને આન્સર્સ ની અંદર મારા જેવા પાસે હું તો નોર્મલ શ્રાવક છું હવે મારી પાસે એવા તમે મને એકદમ ડાયરેક્ટલી ક્વેશ્ચન પૂછો અને મને આન્સર આવડે એવું મારી પાસે શક્તિ નથી મારી એબિલિટી નથી એટલું મારી પાસે નોલેજ નથી બરાબર પણ ઘણા બધા એવા પણ હોય કે આને તો મારે બધાની વચ્ચે ખોટો ખોટો પાડવો પાડવો છે છે હા એટલે હું ક્વેશ્ચન આન્સર રાખતો ડરના કારણે હું વિતરાગ નથી એટલે ડરના કારણે પણ જયારે સાધુ ભગવાન પાસે જાઉં ને ત્યારે ઘણી વાર આપણે શું કરીએ ખબર આપણે એક સાધુ ભગવાનને પૂછીને આવ્યા હોય પછી એ જ ક્વેશ્ચન બીજા સાધુ ભગવાનને પૂછીએ ચેક કરીએ કે આ સાધુ ભગવાન સાચા છે કે ઓલા સાધુ ભગવાન સાચા છે આવું કરતા નહીં આ નામનો સ્વાધ્યાય છે એટલે કે ક્વેશ્ચન પૂછવું જિજ્ઞાસાથી પૂછવું એ નામનો સ્વાધ્યાય છે ગૌતમ સ્વામી એ સેંકડો પ્રશ્ન પૂછ્યા હતા ગૌતમ સ્વામી એ સેંકડો પ્રશ્ન પૂછ્યા હતા શાસ્ત્રકાર તો કહે છે પૂછવું જ જોઈએ તો પદાર્થ સ્પષ્ટ થાય નહીં તો ભ્રમ રહી જાય તો ખોટી સમજણ ઊભી થઈ જાય ભ્રમ થઈ જાય તો ખોટી સમજણ ઊભી થઈ જાય ચાલો ભાગ્યશાળી ઘણું બધું છે આપણે પાર્ટ 4 ની અંદર કન્ટિન્યુ કરશું શ્રદ્ધા ઉપરની વાત પણ આજે જેટલું સમજાવ્યું એમાં વિતરાગતા પરમાત્મા અને સર્વજ્ઞતાની વાત આજે બરાબર મગજની અંદર બેસી ગઈ હશે સમ્યક દર્શન શ્રદ્ધાની વાત એકદમ અચોટ તમારા હૃદયમાં બેસી જાય બસ એનો જ એક પુશઅપ મારા તરફથી છે અને બીજી વાત આપણે શોર્ટ એન્ડ સ્વીટ વધશું પણ આજે ભાગ્યશાળી બહુ સરસ મજાનું એક કાર્ય છેલ્લા ઘણા બધાને એમ થશે કે સૌરભભાઈ તમે અમને કીધું નહીં પણ આ બધા નામ એવા છે કે જેમને મને કહીને રાખ્યું હતું કે દેવ દ્રવ્ય ની અંદર ક્યાંય પણ જરૂરત હોય તો અમને લાભ આપજો એટલે માટે કોઈને આ પ્રોજેક્ટની વાત કરી નહોતી પણ બહુ સરસ મજાની એક જગ્યાએ એટલે કે ઢસા ગામ રાજકોટ અને જામનગરની રૂટ ઉપર એક સરસ મજાનું નાનકડું ગામ છે જેનું નામ છે ઢસા ગામ ત્યાં અપ્રોક્સિમેટલી ત્રણસો થી ચારસો સાધુ અને સાધવીજી ભગવાન વિહારના સમયમાં ત્યાંથી પસાર થાય છે ત્યાં દસ કિલોમીટરના પટ્ટામાં દસ કિલોમીટરના પટ્ટામાં કોઈ દેરાસર નથી ત્યાં એક સ્થાનકવાસીનું વાસીનું ઉપાશ્રય છે અને દસ કિલોમીટરમાં કોઈ દેરાસર ન હોવાના કારણે સાધુ અને સાધ્વીજી ભગવંતોને દર્શન દેવવંદન કરવાનું બહુ પ્રોબ્લેમ્સ થતા હતા અને હમણાં જ રિસેન્ટલી એટલે કે ફાગણ વદ આઠમના દિવસે ત્યાં સરસ ત્યાં મોટું એક દેરાસર તો બને જ છે પણ એની પ્રતિષ્ઠા બે કે બે માં થશે પણ હમણાં એક નાનકડું સરસ મજાનું દેરાસર ત્યાં ઉભું કરવામાં આવ્યું અને ત્યાં ચલ પ્રતિષ્ઠા કરવામાં આવી અને એ પ્રતિષ્ઠાની અંદર જૈન ગેમ્સ ગ્રુપ ઘણા લાભ લીધો છે એમની અનુમોદના કરું છું એમાં સુશીલાબેન મહેતા પરિવાર બહુ સરસ રીતે ચારસો ને પચાસ વર્ષ જૂના ચારસો ને પચાસ વર્ષ જૂના નીચા મિત્રો પ્રાચીન શ્રી જીરાવલા પાર્શ્વનાથ ભગવાનની ચલ પ્રતિષ્ઠાનો લાભ એમને મળ્યો સાથે સાથે ત્યાં જેટલા પણ ગામના લોકો બસો લોકો આવેલા બસો પુણ્યશાળીઓને સાધર્મિક ભક્તિ એટલે કે સ્વામી વાત્સલ્યનો લાભ એમને મળ્યો સેવન થાઉ સેવન હન્ડ્રેડ એન્ડ સિક્સટી વન પાઉન્ડ્સની અંદર સુશીલાબેન મહેતાએ ખૂબ અનુમોદના અને આખી વિડીયો તમને પોસ્ટ કરીશ તમે જોઈ શકશો એટલે ભવિષ્યની અંદર કોઈને પણ એવું હોય કે સૌરભભાઈ આવા નાના લાભ મળતા હોય અમારે પણ લાભ લેવો છે તો ખાસ જણાવજો તમારું નામ લખી રાખીશ અને હવે તો પૈસા છે ને ત્યાં જ આપીએ જ્યાં મોટા મોટા દેરાસરો છે ત્યાં આપણે અર્પણ કરતા નથી કેમ કે ત્યાં કરવા વાળા છે પણ નાના નાના ગામોમાં જ્યાં આરાધકોનો વર્ગ બહુ મોટો છે આરાધકો બહુ હૃદયથી કરી શકે છે પણ એમની પાસે પૈસાની તાકાત ના હોય ત્યાં આપણે આપીએ છીએ એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો માટે સુશીલાબેન મહેતા બહુ સરસ મજાની પ્રતિષ્ઠાનો લાભ સંઘ સ્વામીવાસનોનો લાભ લીધો સેવન હન્ડ્રેડ એન્ડ સિક્સટી વન સાથે સાથે એ જ દેરાસરની અંદર બધા જ ઉપકરણ બધા એક સરસ મજાનો કબાટ જેમને અર્પણ કર્યો છે એ પરિવારનું નામ છે સોનાલીબેન દીપનભાઈ શાહ ઋષભ અને વિયાન યાશિતાબેન પ્રશાંતભાઈ શાહ એન્ડ પરિવાર હસ્તે સુશીલાબેન જયંતીલાલ શાહ

રમેશભાઈ શાહ યુએસએ વાળા બાવીસ ખૂબ ખૂબ ધન્યવાદ ખુબ ખૂબ અનુમોદના આ બધા જ પરિવારોને બહુ અદભુત કામ જીવદયા જ્ઞાન ફંડ બધામાં થઈ રહ્યું છે સાથે આજનું જે બહુ ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે ખાસ તમારા તમે પણ સાંભળજો તમારા ફ્રેન્ડ્સને પણ કહેજો પણ હવે ટાઈમ બહુ ઓછો છે પણ ચૈત્ર માસની ઓળી બહુ આનંદથી કહી શકાય કે વિદાઉટ એની એડવર્ટાઈઝમેન્ટ દેવગુરુની કૃપાથી દેવગુરુની કૃપાથી ત્રણ જગ્યા ઉપર ઇન્ડિયા ભારત વર્ષની અંદર ત્રણ જગ્યા ઉપર આપણને આઈમ બિલની પૂરી ઓળી કરાવવાનો લાભ મળ્યો છે જૈન ગેમ્સ ગ્રુપ લંડનને ત્રણ જગ્યા ઉપર પેલી જગ્યા છે જયપુરની પાસે જયપુર જયપુરની પાસે જ્યાં ગુજ્જર ફેમિલીઝ છે ત્યાં શ્રી મહાવીરજી તીર્થમાં આપણને લાભ મળ્યો છે બીજું ટીમ્બી ગામ છોટા ઉદયપુર ગુજરાતમાં એક છોટા ઉદયપુર કરીને ગામ છે એટલે મોટું તાલુકા છે ત્યાં એક નાનકડું ગામ ટિંબી એ ટીમ્બી ગામની અંદર આપણને સરસ મજાનો એક લાભ મળ્યો છે આખી ઓડી કરાવવાનો અને ત્રીજી મારું જ્યાં હું મોટો થયો એમ કહી શકાય કે જ્યાં જ્યાં હું મોટો થયો એટલે કે જ્યાં મારા સંસ્કારનું સિંચન થયું એવા તપોવન એ એની અંદર નાના નાના બાળકોને સરસ મજાનો આઈમ્બિલ કરાવવાનો લાભ આપણને પ્રાપ્ત થયો છે માટે ખાસ અનુમોદના તમારા બધાની કેમ કે તમે જૈન ગેમ્સ ગ્રુપ લંડન સાથે જોડાયેલા છો તમે સરસ રીતે સ્વાધ્યાય સાંભળો છો ભલે તમે કદાચ દ્રવ્ય ન આપી શકો પણ તમે જે અનુમોદના કરો છો એના જ દ્વારા બધું જ કામ થઈ રહ્યું છે એની અંદર ત્રણ સ્તંભ ત્રણ આધાર સ્તંભ બનાવવામાં આવ્યા હતા એટલે તમને એમ થશે સૌરભભાઈ આ બધી વાત ખબર નથી પણ ઘણા બધા પુણ્યશાળીઓએ પેલેથી કહીને રાખ્યું હતું કે સૌરભભાઈ આટલા વાપરવા છે અમારે એમ્બિલમાં વાપરવા છે આમ વાપરવા છે તો આ પરિવાર બહુ સરસ મજાનો લાભ લીધો છે જયાબેનનો આખો પરિવાર છે જયાબેન મણિલાલ આખો પરિવાર એમના નામ એકવાર અનુમોદના કરીશ પછી આગળ જે બીજા સુવર્ણ અને પછી રજત અને પછી સહાયક આધાર સ્તંભ છે એમના પણ નામ લઈશ અને હજી પણ હજી પણ જેને સુવર્ણ આધાર સ્તંભ બનવું હોય તો ચારસો ને એકાવન પંડમાં સુવર્ણ આધાર સ્તંભ બની શકે છે મારે હજી બે થી ત્રણ નામ જોવે છે સુવર્ણ આધાર સ્તંભમાં એટલે જેને પણ લાભ લેવો હોય ની અંદર તો લઈ શકે છે જૈનાબેનના લગ્ન નિમિત્તે હસ્તે મણીલાલ દેવરાજ અને જયાબેન પરિવાર કલ્પેશ નિકિતા મોનિલ જલ્પા અને મોનિશ ચંદ્રેશ રક્ષા વીર અને નિશી એમના તરફથી ચારસો ને એકાવન આજ પરિવાર છે બધા એક જ પરિવાર છે કાકા બાપા બધા છે સ્વ દેવરાજ પદમસિંહ સ્વહીરુબેન સ્વ વિનોદભાઈના સ્મરણાન અર્થે હસ્તે રમાબેન વિનોદભાઈ પરિવાર અમિત સિમરન શ્રીના અને રીના એમના તરફથી ચારસોને એકાવન યોગેશભાઈના જન્મદિવસ નિમિત્તે હસ્તે દિવિતાબેન અને દેવાંગભાઈ ચારસોને એકાવન જ્યોતિબેનના જન્મદિવસ નિમિત્તે

જે પોતે બધું ન આપી શકે પણ નાનામાં નાનું અગિયાર પંદર એકસો એક પણ આપી શકે છે એને કહેવાય સહાયક આધાર સ્તંભ જો એ ના હોય તો હું અહીંયા સુધી આટલા બધા કામ ન કરી શકત તો એમની પણ એકવાર અનુમોદના રતનબેન જેસાંગ દેવસી ખીમસીયા પરિવાર સાઉથ લંડનવાળા એકસો ને આઠ પાઉન્ડ જીનાંશભાઈ દિકેશભાઈ શાહ એકસો ને આઠ હિતેશભાઈ રાયાણી એકસો ને એક મૃદુલાબેન વોરા હું તો આ બેનને ઓળખતો નથી અને સોમર ન્યૂ ન્યુ જર્સી થી યુએસએ થી છે પિંચોતેર પાઉન્ડ ખૂબ ખૂબ ધન્યવાદ સ્વાધ્યાય દ્વારા મેળવ્યા છે રક્ષાબેન દિલીપભાઈ ગુડકા પરિવાર એકાવન ફર્સ્ટ બર્થડે ઓફ અકીરાબેન બર્થડે ઓફ રાખીબેન કુનાલભાઈ વેડિંગ એનિવર્સરી ઓફ અંજનાબેન અને કૌશિકભાઈ બહુ સરસ રીતે અંજનાબેન તમે તમારા પરિવાર માટે આ સરસ મજાનો લાભ લીધો છે માટે અનુમોદના એકાવન પાઉન્ડ પૂનમબેન અશ્વિનભાઈ જૈન હસ્તે નિયલ અને નિર્વી એકાવન પાઉન્ડ વિલાસબેન અશ્વિનભાઈ શાહ એકાવન મુક્તાબેન નેમચંદ શાહ એકાવન ઓન ધ ઓકેશન ઓફ થર્ટી બિલ વર્ધમાન ઓળી ભાનુબેન રતિલાલ શાહ ખૂબ ખૂબ ધન્યવાદ ભાનુબેન ફોર્ટી ઓન ધ થર્ડ ઓફ શ્રી હરેન્દ્રભાઈ ખેતસીભાઈ શાહ પરિવાર થર્ટી થ્રી પાઉન્ડ પન્નાબેન સુરેશભાઈ એકત્રીસ પાઉન્ડ અરી મિલુ ધનક પચીસ પાઉન્ડ નીતાબેન અને શૈલેષભાઈ ચુદાસ પચીસ પાઉન્ડ હંસાબેન સુરેશભાઈ પચીસ પાઉન્ડ અ મિસિસ હર્ષાબેન શશિકાંતભાઈ દોશી ટ્વેન્ટી વન ખૂબ ખૂબ ધન્યવાદ ટિલોમા અજયભાઈ શાહ ટ્વેન્ટી વન પાઉન્ડ દિવ્યાબેન મુકેશભાઈ એકવીસ હર્ષાબેન શશિકાંતભાઈ દોશી બે વાર નામ આવ્યું મિચર જુસુબેન ખિમજી ટ્વેન્ટી વન હેમાલીબેન હસ્તે જુસુબેન ખિમજીભાઈ આપણા સાઉથ ગેટ વાળા છે એમની પણ અનુમોદના હેમાલીબેન હસ્તે જીલ અને ભવ્ય ટ્વેન્ટી પાઉન્ડ આશાબેન કિરીટભાઈ શાહ સિક્સટીન પોઈન્ટ ફાઈવ પાઉન્ડ સુરવીબેન અશોકભાઈ પંદર લેટ અમ્રતલાલ નતુભાઈ શાહ અગિયાર કાંતાબેન અમરતલાલ શાહ અગિયાર લેટ પરિતાબેન અમરતલાલ શાહ અગિયાર રંજુલાબેન મનસુખભાઈ શાહ અગિયાર પુષ્પા બેન શરલી અગિયાર લલિતાબેન ખીમજીભાઈ અગિયાર અરુણાબેન સોમચંદભાઈ અગિયાર અને ઇન્દિરાબેન રમેશભાઈ અગિયાર બધા જ સહાયક આદાર સ્તમને પણ હૃદયથી અનુમોદના કરું છું જો તમે ના હો તો આ સરસ મજાના કામ થઈ ન શકે હજી પણ હજી પણ જેમને જેમને પણ લાભ લેવો હોય હજી પણ આ પ્રોજેક્ટ ઓપન છે અને ત્રણ આધાર સ્તંભ જોવે છે સુવર્ણ ફોર હંડ્રેડ નામ આપણને હજી ઓલામાં જોવે છે શું કહેવાય રજત સુવર્ણ સ્તંભની અંદર જોવે છે અને એ પણ ન થાય તો ખાસ આમાં લાભ લેવા જેવો છે એવી જગ્યાએ લોકો આઈમબિલ કરવાના છે જ્યાં પહેલી વાર આઈમબિલ થશે જ્યાં ની નિમિત્તમાં તમે હસો માટે ખરસ સરસ મજાનું આ કાર્યની અંદર જોડાજો જે નાગા વિરુદ્ધ મારાથી કંઈ પણ બોલાઈ ગયું હોય તે સવી હું મન વચન કાય કરી મીચ્છા મેં દુકડમ મીચ્છા મેં દુકડમ દુકડમ